નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહેસાણામાં પેટા ચૂંટણી નગરપાલિકા વોર્ડ નંબર 11 ઉમેદવાર માટે થવાની છે, ત્યારે આ વખતે ત્રિપાખીઓ જંગ ખેલાય તેવા સંજોગો પ્રવર્તી રહ્યા છે, જેને લઈને વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે મહેસાણા ચૂંટણીમાં આમ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થતી હોય છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા અન્ય પક્ષ ચિંતામાં મુકાયા છે. આ દરમિયાન આપના ઉમેદવારોની આજ રોજની રેલીમાં ઉમટી રહેલી ભારે ભીડ ભાજપની પણ ઊંઘ ઉડાડી દીધી છે. મહેસાણા નગરપાલિકા વોર્ડ નંબર 11 ના ઉમેદવાર માટે થનાર ચૂંટણી આમ આદમી પાર્ટીની આજ રોજ મહેસાણા પરા વિસ્તારથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, જેના કારણે ઉમેદવારોનો જોશ વધ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના મહેસાણા શહેર પ્રમુખ ભગત પટેલ તથા પાર્ટીના મહેસાણાના જિલ્લા પ્રમુખ જિગ્નેશ પટેલ તેમજ પાર્ટીના ઉમેદવાર ભાવનાબેન સનતભાઈ પટેલ તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. એચબીએન ટીવી ન્યૂઝ રિપોર્ટર રાહુલ પંચાલ, મહેસાણા. આજે રેલી અમારી મહેસાણા ખાતે વોર્ડ નંબર 11માં પરા ટાવરથી લઈ અને અવધૂત સોસાયટી, લાખોટ રોડ ઉપર, ઇન્દિરાનગર, દિલા વસાહત આ તમામ વોર્ડ નંબર 11ના આવતા વિસ્તારોની અંદર અમારી ભવ્ય રેલી કરવાની. ચોક્કસ ગઈ વખતે જ્યારે ચોક્કસ પૂણે આમાં વાસ્તવિકતા એવી છે કે જે તે સમયની અંદર ભાજપના ઉમેદવાર ખોટા વાયદા વચનો આપી અને ગુજરાતની અને વોર્ડ નંબર 11ની ભોળી જનતાને હોલાવી પટાવી લોકો મત લઈ ગયા હતા, પણ આ ફેર એમની જે કામગીરી છે એ કામગીરી સમગ્ર વોર્ડ નંબર 11ની જનતાએ જોઈ છે, અને જે એમને વાયદા વચન આપ્યા હતા એ બધામાંથી એક પણ કામ કરવામાં નથી આવ્યું, અને અત્યારે લોકો એટલી ત્રાહિમાન છે કે આ ફેર આમ આદમી પાર્ટી એ નક્કી છે. વોર્ડની અંદર અમે જે તે વિસ્તારોની અંદર ફર્યા ત્યાં ગાડી પહેલાં તો રસ્તાઓ ત્યાં ના, પછી પાણીની વ્યવસ્થા નથી, ગટરોની વ્યવસ્થા નથી, લોકોના ઘણા બધા પ્રશ્નો છે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નથી કરી શકે.